હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે યોજનાઓ છે એ જોઈ રહ્યા છીએ. યોજનાઓ તો યોજનાનો આ વિડીયો નંબર ભાગ નંબર 2 છે. ઓકે, તો ચાલો આપણે શરૂ કરીએ. અને આપણે જે આ યોજનાઓ છે, સ્પેશિયલ અનુસૂચિત જાતિના વિદ્યાર્થી માટેની જે શૈક્ષણિક યોજનાઓ છે એ આપણે જોઈ રહ્યા છીએ. અને સરકારી જે પુસ્તક છે એના દ્વારા, આપણે જે ઓથેન્ટિક પુસ્તક છે એના દ્વારા આપણે માહિતી મેળવી રહ્યા છીએ. ઓકે, એને વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. ઓકે, તો ચાલો વધુ સમય ન લેતા આપણે શરૂઆત કરી દઈએ. ઓકે, સૌ પ્રથમ યોજના છે એનું નામ છે અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીના બાળકોને શિષ્યવૃત્તિ મુનિ મેત્રાજ યોજના. કે જે અસ્વચ્છ વ્યવસાયમાં જે રોકાયેલા જે વાલીઓ છે એના બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. અને આ યોજનાનું નામ છે મુનિ મેત્રાજ યોજના. યાદ રાખજો, મુનિ મેત્રાજ યોજના. ઓકે, આ યોજના કોને લાગુ પડે? તો કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને લાગુ પડે છે. ઓકે, અને આની અંદર આવકની મર્યાદા કંઈ છે? તો કે ના, આ યોજનાની અંદર આવકની મર્યાદા કંઈ ધ્યાનમાં લેવામાં આવતી નથી. ઓકે, હવે આ યોજનામાં કોણ લાભ લઈ શકે છે, મતલબ કે આ કોને આ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે? તો યાદ રાખજો, જો ચામડા ઉતરડાવવામાં કમાવામાં રોકાયેલા મેન્યુઅલ સફાઈ કરનાર, સેક્શન 21G મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ 2003 મુજબ જોખમી સ્વચ્છતામાં રોકાયેલા, કચરો નકામી વસ્તુ વિણવામાં એકત્ર કરેલા રોકો, અને એમના જે ધોરણ 1-10 એમનો જે બાળક છે ધોરણ 1-10 ભણતો હોવો જોઈએ. ઓકે, તો આટલા આની અંદર જેનો સમાવેશ થતો હોય છે આ વ્યવસાયની અંદર, તો એમના જે બાળકો છે એ ધોરણ 1-10 ભણતા હોય તો એને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. અને આ યોજનાનું નામ છે મુનિ મેત્રાજ યોજના. ઓકે, અને જે આપણે પરીક્ષાની અંદર જે ખાસ પૂછાય છે અહીંયાથી ક્વેશ્ચન નીકળે છે. ઓકે, અહીંથી ક્વેશ્ચન નીકળે છે. તો આની અંદર જે ધોરણ 1-8 જે ડેસ્કોલર વિદ્યાર્થી હોય છે એને 3,000 આપવામાં છે. ધોરણ 1-8 જે ડેસ્કોલર વિદ્યાર્થી છે એને 3,000 આપવામાં આવે છે. અને જે હોસ્ટેલર વિદ્યાર્થી છે ધોરણ 3-8 એમને 8,000 આપવામાં છે. જે હોસ્ટેલમાં રહે છે એને 8,000 આપવામાં છે ધોરણ 3-8. અને ડેસ્કોલર છે એને ધોરણ 1-8 3,000 આપવામાં આવે છે. ઓકે, આ બંને વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, હવે બીજું આપણે જોઈએ તો કે ધોરણ 1-10 જે ડેસ્કોલર વિદ્યાર્થી છે એને દર માસે 225 આપવામાં આવે છે. અને 10 સુધીને આ દર મહિને 225 આવા 10 સુધી આપવામાં આવે છે. ઓકે, અને એડોક રકમ 750 આપવામાં આવે છે. એટલે ટોટલ એને 3,000 આપવામાં આવે છે. 3,000 આપવામાં છે. અને ધોરણ 3-10 જે વિદ્યાર્થી છે હોસ્ટેલર છે, ઓકે, તો તેને દર મહિને 700 આપવામાં આવે અને ટોટલ એવા 10 સુધી આપવામાં આવે છે. અને એડોક એને 1,000 આપવામાં આવે છે. તો 7,000 × 1,000 આ તો ટોટલ એને 8,000 આપવામાં આવે છે. ઓકે, આનું આ બંનેનું બાયફર્કેશન છે, કેમ કે આમાંથી આડું અવડું કરીને એક્ઝામમાં પૂછી શકે છે. ઓકે, ત્યારબાદ ધોરણ નવથી દસના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભારત સરકારની સહાય યોજના. ઓકે ઓકે, આઈ થિંક આ ક્વેશ્ચન છે આપણો આવી ગયો છે. ભાગ વિડીયોનો ભાગ નંબર 1 છે એમાં આપણે આ ક્વેશ્ચન મેં ભણાવી દીધેલો છે. ઓકે, જે લોકોએ ભાગ નંબર 1 નથી જોયો તો વિડીયોની નીચે લિંક આપેલી છે, તો ત્યાંથી તમે ભાગ નંબર 2 જોઈ લેજો. ઓકે, તો તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, બીજી યોજના છે છત્રપતિ શાહુ મહારાજની ઇનામી યોજના. મિત્રો, આપણી જે એટીડીઓની પરીક્ષા અથવા તો સિનિયર ક્લાર્કની, એમાંથી અહીંયાથી એક ક્વેશ્ચન નીકળ્યો હતો. ઓકે, તો તમે જોશો એટલે ખ્યાલ આવશે, છત્રપતિ શાહુ મહારાજની ઇનામી યોજનાઓ. ઓકે, આ યોજનાનું ઉદ્દેશ્ય શું? તો કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનું શિક્ષણનું પ્રમાણ વધે અને ડ્રોપ આઉટ દરમાં ઘટાડો થાય તે. ઓકે, અને આની અંદર આવકની મર્યાદા કોઈ પણ જાતની રાખવામાં આવેલી નથી. અને આની અંદર આ યોજનામાં શું કરવામાં છે? તો કે અનુસૂચિત જાતિના પ્રથમ 1-3 ક્રમમાં આવનાર વિદ્યાર્થીઓ છે એને ઇનામ આપવામાં આવે છે. ઓકે, તો ચાલો એમાં જોઈએ કેવી રીતનું ઇનામ આપવામાં આવે છે. તો જો જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે એને પ્રથમ, દ્વિતીય અને તૃતીય એ જે 3 રેન્કને ઇનામ આપવામાં આવે છે. ઓકે,
તો હવે એમાં જે ધોરણ દસની અંદર ધોરણ દસની અંદર જે પ્રથમ ક્રમે આવે ને એને 41,000 રૂપિયા આપવામાં આવે, દ્વિતીય ક્રમે આવે ને એને 21,000 રૂપિયા આપવામાં આવે, અને તૃતીય ક્રમે જે આવે ને એને 11,000 રૂપિયા આપવામાં આવે છે. અને ધોરણ 12નો જે વિદ્યાર્થી છે એને પ્રથમને 31,000, દ્વિતીયને 21,000 અને તૃતીયને 11,000 રૂપિયા આપવામાં આવે છે. ઓકે, અને આ જે ત્રણ ઇનામ આપવામાં આવે ને એ રાજ્ય કક્ષાએ આપવામાં આવે. અને આપણી જે એટીડીઓ કે સિનિયર ક્લાર્કની જે પરીક્ષા હતી ને એ આ ક્વેશ્ચન પૂછાણો હતો કે રાજ્ય કક્ષાએ પ્રથમ આવનાર ધોરણ 10ના વિદ્યાર્થીને કેટલું ઇનામ આપવામાં આવે, તો એની અંદર જવાબ આવતો હતો 41,000 રૂપિયા. અને મોટાભાગના વિદ્યાર્થીઓએ 31,000 રૂપિયા ઠપકારીને આવ્યા હતા. ઓકે, તો આ ફેર છે, આ ફેર અહીંયા આપણે ધોરણ 10માં 41,000 છે અને ધોરણ 12માં 31,000 રૂપિયા છે. કેમ કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કીધું, જો અહીંયા ઓબીસી લખેલું હોય સામાજિક અને શૈક્ષણિકના વિદ્યાર્થીઓને અહીંયા ધોરણ 10નું કીધું હોત ને તો અહીંયા પાછું 31,000 આવે ઓબીસીને, પણ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ 10માં પ્રથમ ક્રમે આવનારને 41,000 રૂપિયા આપવામાં આવે છે. આ તફાવત છે. ઓકે, પછી જો જિલ્લા કક્ષાએ જે આવે, જિલ્લા કક્ષાને જિલ્લા કક્ષાએ પણ ઇનામ આપવામાં આવે છે, તો જિલ્લા કક્ષામાં તો કાંઈ કન્ફ્યુઝનવાળું છે નહીં. ઓકે, તો ધોરણ 10 અને ધોરણ 12 એમાં ધોરણ 12માં ત્રણેય પ્રવાહ આવી જાય, વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ. ઓકે, તો એની અંદર તો ત્રણેયમાં સેમ જ છે, પ્રથમ ક્રમે આવે ને તો એને 6,000 રૂપિયા આપવામાં, અને 12માવાળાને 6,000 રૂપિયા અને 10માવાળાને 6,000 રૂપિયા, બીજો ક્રમ આવે તો એને 5,000 રૂપિયા અને અહીંયા કણી પણ 5,000 રૂપિયા, ત્રીજા ક્રમવાળાને 4,000 રૂપિયા અને અહીંયા 4,000 રૂપિયા. ઓકે, રાજ્ય કક્ષા જિલ્લા કક્ષાએ આવ્યો, આ રાજ્ય કક્ષાનું છે અને આ જિલ્લા કક્ષાનું છે. ઓકે, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. આપણે આ એક્ઝામ પૂછાઈ ચૂકેલો છે, હવે પછી આમાંથી કોઈ પણ એકાદો સવાલ પૂછાય તો તમને આવડી જાય. ઓકે, આગળ જોઈએ તો કે ટેબલેટ યોજના, ટેબલેટ યોજના. ઓકે, તો અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ છે એમને શિક્ષણનું પ્રમાણ વધે અને ડ્રોપ આઉટ દરમાં ઘટાડો થાય. ઓકે, આ લાઈન તો બધા બધી યોજનામાં સેમ જ આવશે. ઓકે, આવક મર્યાદા શું છે, તો આવકની મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી. ઓકે, કોને આ યોજનાનો પાત્રતા છે, તો જો ધોરણ 12માં ધોરણ 12ની અંદર 70% કે તેથી વધુ ગુણ મેળવેલ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. 12માં ધોરણમાં 70% કે તેથી વધારે ગુણ હોવા જોઈએ, ટેબલેટ યોજના. આ એક વસ્તુ યાદ રાખજો, 70% વાળું. ઓકે, અને કેટલા રૂપિયા આપવામાં આવે, તો કે 1,000 રૂપિયા આપવામાં આવે, 1,000 રૂપિયા રિમ્બર્સ કરી આપવામાં આવે છે. ઓકે, અને ટેબલેટ માટે વિદ્યાર્થીએ કોલેજમાં જ દરખાસ્ત આપવાની હોય છે. ઓકે, મતલબ કે કોલેજ થ્રુ જ 1,000 રૂપિયા ભરીને એ ટેબલેટનો લાભ લઈ શકે છે. ઓકે, તો આનો તો આઈ હોપ આ સિવાય તમામ ઓલ ગુજરાતના તમામ વિદ્યાર્થી આનો તો લાભ લીધો જ હશે કે આની અંદર. ઓકે, 12 પછી જે વિદ્યાર્થી છે લગભગને આઈ હોપ કે લગભગને આ યોજનાનો લાભ મળેલો છે. ઓકે, ત્યારબાદ છે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના. ઓકે, વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ આ બંનેની અંદર શિક્ષણની ગુણવત્તા વધે એના માટે પ્રોત્સાહક સહાય યોજના આપવામાં આવે છે. ઓકે, તો હવે આની અંદર જો આવકની મર્યાદા બદલાણી, આની અંદર આવકની મર્યાદા કેટલી છે, તો કે વાર્ષિક 4.50 લાખ રૂપિયા આવકની મર્યાદા છે. ઓકે, અને બીજું તો કે ધોરણ 10માં 70% કે તેથી વધારે ગુણ મેળવેલા હોવા જોઈએ, અને ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવેલો જોઈએ. ધોરણ 10માં 70% કે તેથી વધારે છે, પછી એને વિજ્ઞાન પ્રવાહ, ઓકે, સાયન્સ લીધું હોય, સાયન્સ લીધેલું હોવું જોઈએ, અને ધોરણ 10માં 75% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ, અને ધોરણ 11-12માં સાયન્સ પ્રવાહમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ. ઓકે, સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ. ઓકે, જો જેને 70% ઉપર છે તો એને વિજ્ઞાન પ્રવાહ માટે 70% અને સામાન્ય પ્રવાહ માટે 75%. ઓકે, આ એક ધોરણ યાદ ખાસ તમારે યાદ રાખવાનું છે. ઓકે, પછી હવે આમાં સહાય કેટલી મળવા પાત્ર છે, તો કે જો ખાનગી ટ્યુશન કરે છે જે સાયન્સવાળો જે છે, ઓકે, 11-12 સાયન્સની અંદર જે ખાનગી ટ્યુશન કરે છે તો એમાં 11 વિજ્ઞાન પ્રવાહમાં એને 15,000 રૂપિયા મળવા પાત્ર છે. ઓકે, યાદ રાખજો, જે લોકોને ઘણા બધા તમારા
परिवार ना कोई पण भाई बहन छे भणता होय तो एने पण आ उपयोगी आ माहिती छे उपयोगी खास थासे ओके आ माई आ योजना नो तो तमारा परिवार ना भाई बहनो छे ए पण आनो योजना नो लाभ लई शके छे। तो धोरण 11 ની અંદર જે સાયન્સ વાળો જે ખાનગી ટ્યુશન કરે તો એને 15000 રૂપિયા આપવામાં આવે છે અને ધોરણ 12 માં પણ 15000 રૂપિયા આપવામાં આવે છે, ટોટલ 30000 રૂપિયાની સહાય આપવામાં આવે છે ઓકે। ધોરણ 11 અને 12 સાયન્સ માં 15000 રૂપિયા, ટોટલ 30000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। પછી ખાનગી ટ્યુશન માટે ધોરણ 11 જો આર્ટ્સ અને સાયન્સ જે કરતા હોય આર્ટ્સ અને સાયન્સ કરતા હોય તો એમાં ધોરણ 11 ની અંદર સામાન્ય પ્રવાહની અંદર ટ્યુશન માટે 8000 રૂપિયા અને ધોરણ 12 ની અંદર 4000 રૂપિયા, એટલે એને ટોટલ 12000 રૂપિયા આપવામાં આવ્યા છે ઓકે। તો આટલો અમે તફાવત છે અને ખાસ અહીંયાથી ક્વેશ્ચન પૂછાશે અને એક ક્વેશ્ચન તો આપણે પૂછાઈ ચૂકેલો છે ઓકે। આ ધોરણ 11 આ ક્વેશ્ચન છે ને આપણા સિનિયર ક્લાર્કમાં હતો, કદાચ તમે જોયું હશે સિનિયર ક્લાર્કમાં આ સવાલ હતો ઓકે। સિનિયર ક્લાર્કમાં આ સવાલ અહીંયાથી જ પૂછાયેલો છે ઓકે। તો એટલા માટે મિત્રો આ બુક છે ઓકે, મતલબ કે આ વિડીયો છે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે ઓકે। તો આટલું વાસ્તુ ખાસ યાદ રહો, ધોરણ 11-12 15000 અને આર્ટ્સ અને કોમર્સ એટલે કે સામાન્ય પ્રવાહમાં ધોરણ 11 8000 રૂપિયા અને ધોરણ 12 4000 રૂપિયા, એટલે ટોટલ 12000 રૂપિયા અહીંયા મળવા પાત્ર છે ઓકે। આગળ વધીએ તો કે અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિના વિદ્યાર્થીઓને ખાસ શિષ્યવૃત્તિ યોજના, જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે એમાંથી પણ જે અતિ પછાત જાતિના વિદ્યાર્થીઓ છે એને ખાસ શિષ્યવૃત્તિ યોજના આપવામાં આવે છે ઓકે। ખાસ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તો એ કઈ એ યોજનાની અંદર આવકની એની આવક મર્યાદા શું છે તો એની કોઈ પણ જાતની આવક મર્યાદા છે નહીં, આવક મર્યાદા છે નહીં ઓકે। હવે એનું પાત્રતા ધોરણ શું છે તો કે વિદ્યાર્થી છે એ ધોરણ 1-10 ભણતો હોવો જોઈએ અને આ અનુસૂચિત જાતિઓ પૈકી અતિ પછાત જાતિઓ છે એમાં કોનો કોનો સમાવેશ થઈ જાય છે કે જ્યાં આની અંદર જે જોગવાઈ કરવામાં આવી છે એ તો કે વાલ્મીકી, હાડિયા, સેનવા, તુરી, ગુરુ, વણકર સાધુ ઓકે। મારા ખ્યાલથી આ જે આ વસ્તુ છે એક્ઝામમાં આપણે પૂછાઈ શકે, બહુ ઓછું પૂછાવાની સંભાવના છે એટલે આપણે એને ઇગ્નોર કરીએ છીએ ઓકે। તો ધોરણ એમાં ખાસ આટલું એક યાદ રાખજો, ધોરણ 1-10 ભણતો હોવો જોઈએ અને આટલા જે સમુદાયમાંથી કોઈ પણ હોય છે ઓકે। ઓકે હવે એમાં કેટલી સહાય મળવા પાત્ર તો કે ધોરણ 1-8 કુમાર કન્યા છે એને 750 રૂપિયા મળવા પાત્ર છે અને ધોરણ 9-10 એને 1000 રૂપિયા મળવા પાત્ર છે ઓકે। ધોરણ આમાં જે સહાય કેટલી આપવામાં આવે છે તો કે જો યાદ રાખજો આમાં ધોરણ 1-8 જે હોય એમાં કુમાર અને કન્યા બંનેને 750 રૂપિયા આપવામાં આવે અને ધોરણ 9-10 એમને 1000 રૂપિયા આપવામાં આવે છે। ઓલા આગળ આપણે જે જોયું હતી ને શિષ્યવૃત્તિ એમાં 500 અને મેક્સિમમ 750 હતા અને અહીંયા 750 અને 1000 રૂપિયા છે, એટલે એમના કરતાં આમને વધારે થોડીક 250 રૂપિયા જેટલી વધારે મળે છે ઓકે, કે જે ખાસ અતિ પછાત છે એટલા માટે ઓકે। પછી આગળ જોઈએ તો કે અનુસૂચિત જાતિના જે ડોક્ટર અને કાયદા સ્નાતકોને લોન સહાય યોજના, કે જે અનુસૂચિત જાતિના જે લોકો છે એમને ડોક્ટર બનવા ડોક્ટર અને કાયદાના સ્નાતકો, મતલબ કે ડોક્ટરનું ભણે છે અને કાયદાનું LLB વગેરે કરે છે તો એમના જે થઈ ગયા પછી એમના જે સ્નાતકો છે ને લોન સહાય યોજના માટે એની લોન લેવા માટેની યોજના છે આ રહી ઓકે। હવે શા માટે આ લોન આપવામાં આવે છે યોજના તો કે જે આ ડોક્ટર અને કાયદાના જે સ્નાતકો છે એને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે ઓકે। હવે આની આવક મર્યાદા કેટલી તો કે કાયદાના સ્નાતક માટે લોન ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક 1,20,000 હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં 1,50,000 રૂપિયા જેટલી એની વાર્ષિક આવક મર્યાદા હોવી જોઈએ। એવી જ રીતે તબીબી સ્નાતક, મતલબ કે આ મેડિકલવાળા ડૉક્ટરવાળા છે લાઈન છે તો એમને પણ ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000 આવક હોવી જોઈએ અને જે તબીબનો જે અનુસ્નાતક છે MS અને MD માટે આવકની મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી અને કાયદાના સ્નાતકો છે અને તાલીમ માટે આવક મર્યાદા નથી સ્ટાઇપેન્ડ ઓકે, તાલીમ માટેની કોઈ આવક મર્યાદા નથી સ્ટાઇપેન્ડ એમાં ગણાતું નથી। પછી કાયદાનો સ્નાતક હોવો જોઈએ અને તબીબી સ્નાતક અને અનુસ્નાતક હોવો જ જોઈએ ઓકે। હવે આ લોનની અંદર કેટલી સહાય મળે છે આની અંદર કેટલી સહાય મળે છે ઓકે,
तो आप एक्जाम अंदर अँ थी क्वेश्चन निकले एक्जाम अंदर अँ थी क्वेश्चन निकले तो जो याद रखो जो कायदा स्नातक है मतलब कि एल एल बी करेल वगैरह तो ये कायदा स्नातक है ने लोन 7000 रुपया लोन मे 7000 रुपया लोन मे 5000 रुपया सहाय पेटे मे 7000 रुपया लोन और 5000 रुपया सहाय पेटे और जे लोन जो ले व्याजनो दर 4% हो व्याजनो दर 4% हो અને જે તબીબી સ્નાતક હોય છે તબીબી સ્નાતકો તો એને સહાયનું કેટલું સહાય મળે છે તો એને 2.5 લાખ રૂપિયાની લોન મળે 2.5 લાખ રૂપિયાની લોન મળે અને 0.25000 મતલબ કે 25000 રૂપિયાની સબસિડી મળે એને પણ 4% વ્યાજનો દર હોય છે 4% વ્યાજનો દર હોય છે પછી જે તબીબી અનુસ્નાતક હોય છે તબીબી અનુસ્નાતક હોય છે ઓકે તો જેમ કે MD છે MS છે એને જે ક્લિનિક શરૂ કરવું હોય પોતાનું પ્રાઇવેટ ક્લિનિક શરૂ કરવું હોય તો એને પણ સહાય આપવામાં આવે રૂપિયા 3 લાખ રૂપિયાની લોન આપવામાં આવે ને 50000 રૂપિયા સબસિડી પેટે આપવામાં આવે એની પણ 4% એનો વ્યાજનો દર હોય છે એની અંદર પછી જે કાયદાના સ્નાતક હોય છે ને સ્ટાઇપેન્ડ આપવામાં આવે જે વકીલાતની જે તાલીમ શરૂ કરે છે તો એમને સ્ટાઇપેન્ડ આપવામાં આવે સરકાર દ્વારા તો જે પ્રથમ વર્ષ જે સ્નાતક મતલબ કે વકીલાતનું જે પ્રથમ વર્ષ હોય LLB કરતો હોય તેનું પ્રથમ વર્ષ હોય તો એને માસિક 1000 રૂપિયા આપવામાં આવે માસિક 1000 રૂપિયા એટલે 12 મહિનાના 12000 રૂપિયા છે પછી બીજા વર્ષે 800 રૂપિયા આપવામાં આવે અને ત્રીજા વર્ષે માસિક 600 રૂપિયા આપવામાં આવે અને તાલીમ આપનાર સિનિયર વકીલ છે એને પણ માસિક 500 રૂપિયા આપવામાં આવે છે ઓકે તો મિત્રો આમાંથી જે એકાદો ક્વેશ્ચન પૂછાતો હોય છે તો આ ખાસ યાદ રાખજો ઓકે કેમ કે આ તો આ સવાલ તો પૂછાઈ ચૂકેલો છે કાયદાના સ્નાતકો આ સવાલ તો એક્ઝામમાં હતો ઓકે અને આ પણ હતો ઓકે તો હવે પછીની જે માહિતી છે હવે પછીની યોજનાઓ છે હવે આના પછીના આપણા ભાગ નંબર 3નો જે વિડીયો છે એમાં આપણે જોવાના છીએ ઓકે તો આપણી યુટ્યુબ ચેનલ જે આપણી આ ગુજરાત જીકે ગુરુ છે એની સાથે જોડાયેલા રહેજો ઓકે અને વિડીયો સારો લાગ્યો હોય તો એના તમારા જે પ્રતિભાવો છે કમેન્ટની અંદર જરૂર બતાવજો આપણે ટૂંક જ સમયમાં ભાગ નંબર 3નો જે વિડીયો છે આપણે લાવી રહ્યા છીએ કેમ કે આ ઓથેન્ટિક માહિતી છે અહીંયાથીને જ મોટાભાગની જે યોજનાઓ છે એ પૂછાતી હોય છે થેન્ક યુ જય હિન્દ